આજે વિશ્વ ચકલી દિવસ છે, જો કે લુપ્ત થતી જઈ રહેલી ચકલીની પ્રજાતિ માટે જેતપુરમાં રહેતી મહિલાએ અનોખો પ્રેમ દર્શાવ્યો છે. આજના યાંત્રિક યુગમાં વધતા જતા પ્રદૂષણ અને કોન્ક્રીટના વધતા જતા જંગલોને કારણે શહેર અને ગામડાઓમાં ચકલીઓ નામનેશ થતી જાય છે. પ્રદૂષિત વાતાવરણ અને મોબાઈલ ટાવરના વધતા જતા રેડિયેશન તેમજ ગામડાઓમાં પણ ધાબાવાળા મકાનોને કારણે ચકલીઓ માળા બાંધી નથી શકતી, જેના પરિણામે ચકલીઓનું અસ્તિત્વ ખતમ થવા લાગ્યું છે. જેમ જેમ વિકાસની કેડીએ આગળ વધતો જાય છે, એમ અનેક પર્યાવરણીય સમસ્યાઓ પણ સામે આવી રહી છે, જે વિકાસની આંધળી દોડમાં પશુ પક્ષીઓના નિવાસ સ્થાનો છીનવાઈ રહ્યા છે, તેમજ તેમના અનુકૂળ વાતાવરણ ન રહેતા પક્ષીઓ નામનેશ થઈ રહ્યા છે. પક્ષીઓને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ પ્રયાસ પણ કરી રહી છે, ત્યારે નાગરિકોએ પણ જાગૃત થવું જરૂરી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી એવી ચકલીઓ હવે વિલુપ્ત થનારને આરે છે. ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ, માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે. ત્યારે જેતપુરની એક કામદાર પરિવાર અભિગમ સાથે ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ન માનતા, પરંતુ ચકલીઓને પોતાના પરિવારની જેમ રાખી પણ રહ્યા છે. એમ કહીને ચકલી આંખલું છે, વસ્તીની ફાટ ફાટ તારા આ શહેરમાં મારો તે ભાવ કોણ પૂછે, એમ કહીને ચકલી આંખલું છે. કોન્ક્રીટના જંગલમાં રાખ્યું તે કોઈ દી ખુદ માટે શ્વાસ લેવા કાણું, તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું, સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે, એમ કહીને ચકલી આંખલું છે. પરંતુ આ પંક્તિને ક્યાંક ખોટી પાડતા હોય એમ જેતપુરના અમરધામ સોસાયટીમાં રહેતા કામદાર પરિવારના ઘર પાસે જ્યાં તમે ઊભા રહો એટલે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે. ચકલીઓના ચીંચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો એટલે તરત ઘર છત ઉપર ઠેક ઠેકાણે ચકલીના માળા પણ જોવા મળે. આ દરેક માળાઓમાં ચકલીઓ પણ છે. આ ઘરના માલિક છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે. આ સાથે જ ચકલીઓ માટેના માળાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરે છે અને ચકલીઓને બચાવવા માટે જાગૃતિ પણ તેઓ ફેલાવી રહ્યા છે. 20 તારીખ અને વિશ્વ ચકલી દિવસ, અનેક જગ્યાએ ચકલીઓની ઉત્કર્ષ માટે ઘણા બધા કાર્યો થતા હશે, પણ દરેકે પર્સનલી પોતાની રીતે પણ પ્રકૃતિ માટે, પક્ષીઓ માટે તમારી રીતે તમારે પણ કંઈક ને કંઈક પગલાં લેવા જોઈએ, એ જરૂરી છે એવું હું માનું છું. કારણ કે કુદરત સાથે તો જ તમે રહી શકો, તો જ તમે કુદરતનો આનંદ માણી શકો. મારા શોખને હિસાબે, પ્રકૃતિ પ્રત્યેની લાગણી અને આદરને હિસાબે મારી ઘરે ખૂબ બધા ચકલી ઘર લગાવ્યા છે અને એને ખુશી મળે એના માટે એમનો ખોરાક, બાજરો, ચોખા, પાણી તમામ વ્યવસ્થા પણ રાખું છું અને સમયે સમયે એની સાફ સફાઈ પણ કરું છું, એને ભરવાની પૂરી કાળજી રાખું છું. મારી ઘરે આવતા કોઈ પક્ષીઓને કોઈ હેરાન ન થાય એની પણ સંપૂર્ણ કાળજી રાખું છું. આજે મારી ઘરે દાડમડીનું ખૂબ મોટું વૃક્ષ છે અને એમાં લૂમે અને ઝૂમે ફળ આવે છે, પણ અમે ક્યારેય ઉતારતા નથી. કારણ કે આપણે તો બજારમાંથી લઈને પણ ખાઈ શકશું, પણ પ્રકૃતિને, પક્ષીઓને કોણ આપવા જશે? એના માટે તમામ ફળ એના માટે જ રાખીએ છીએ અને જ્યારે એ લોકો એની મિજબાની માણતા હોય છે, જેનો કલબલાટ હોય છે, જેનો આનંદ હોય છે, એ ખરેખર અદ્ભુત હોય છે. કામદાર પરિવારના પ્રજ્ઞાબેનના કહેવા અનુસાર ચકલી માટે તેઓ મફતમાં માળા વિતરણ કરે છે, તેમજ રોજિંદુ અને નિત્ય કર્મ પણ ચકલીથી જ શરૂ થાય. સવારે જેવા તેઓ જાગે તરત જ ચકલીઓને જણ નાખે, ચોખા દાણા નાખવા સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ તેઓ પોતાનું કામ શરૂ કરે. ચકલીનું ચીંચી કલબલાટ સાંભળીને કુદરતે આપેલા પ્રકૃતિનો અનુભવ કરે. અને વધુમાં પ્રજ્ઞાબેન કામદારનું કહેવું છે કે ચકલીને બચાવવી હોય તો આપણે આવનારી પેઢીને ચકલી વિશે જાણકારી આપવી હોય તો પોતપોતાના ઘરે ઓછામાં ઓછું એક ચકલી ઘર કે ચકલીનો માળો હોવો જ જોઈએ અને ચકલીઓ માટે વ્યવસ્થા પણ કરવી જોઈએ. હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર.